નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે નવા પાઠ સાથે મળીએ. બાયોલોજીના બધા પાઠ સંપૂર્ણ પૂરા થયા બાદ જે આપણું લાસ્ટ 11મું ચેપ્ટર બાકી છે, 11મું ચેપ્ટર કરવા આપણે જોઈએ. 11મા ચેપ્ટરનું નામ છે કે ભાઈ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાં માનવ આંખ વિશેની જેટલી તમામે તમામ માહિતીઓ જે છે, જે બાયોલોજી હાલે થોડું ઘણું કનેક્ટેડ કહી શકાય, જોકે બાયોલોજીનો જે ભાગ છે માનવ આંખ, તો એ આખે આખો ટોપિક જે છે એ હું તમને ક્લિયર કરાવી દઈશ. બરાબર મિત્રો, તો પાઠનું નામ છે એટલે પહેલો જે પ્રશ્ન જે છે એ આંખ ઉપર આવી. માનવ આંખ જે છે, માનવ આંખની આકૃતિ દોરીને માનવના આંખના જે વિવિધ ભાગો છે એના વિશેની આપણે માહિતી આપવાની થઈ છે. બરાબર. હવે મિત્રો, મારે તમને ખાસ એ કહેવું, જ્યારે આપણે ફરી એક વાર રૂબરૂ મળશું અથવા હું એવો એક વિડીયો બનાવીશ કે જેની અંદર હું ફક્ત તમને આકૃતિઓ જ શીખવાડીશ. બરાબર. અત્યારે મેં ઓલરેડી આકૃતિ ડ્રો કરેલી છે. નેક્સ્ટ અથવા સ્કૂલે મળી ત્યારે અથવા હું તમને એવો એક લેક્ચર બનાવી સ્પેશિયલી ફક્ત આકૃતિઓ, જેટલી બાયોલોજીની અંદર આકૃતિઓ આવે છે એ બધી આકૃતિઓ કેવી રીતે ડ્રો કરવી શીખવાડી દઈશ. બરાબર. તો તમે જરા ચિંતા ન કરો, થઈ જશે. ઓકે. તો હવે આપણે આગળ વધીએ આ પાઠની અંદર. તો માનવ આંખની વાત કરીએ તો માનવ આ જે દેખાય માનવ આંખ. બરાબર. તો સૌ પ્રથમ પહેલી વસ્તુ માનવ આંખની અંદર કયા કયા ભાગ આવે, તો માનવ આંખની અંદર આવતા ભાગ જે છે તેમાં સૌ પ્રથમ પહેલા બહારનો ભાગ છે જેને આપણે કહીએ છીએ એનું પારદર્શક પટલ. આ પારદર્શક પટલ, પારદર્શક પટલ પછીનો જેને બીજું નામ કોર્નિયા પણ કહેવાય પારદર્શક પટલ ને. આ પારદર્શક પટલનો વિસ્તાર છે. પારદર્શક પટલના વિસ્તાર પછીનો જે ભાગ આવે છે અંદરનો ભાગ, જેને આ બે ભાગ આપણે જેને આપણે કર્ણિકા કહીએ છીએ. કર્ણિકા પછીનો જે ભાગ આવી જાય એની અંદરનો ભાગ, એ ભાગ આપણે આ કીકી કહીએ છીએ. કીકી પછીનો ભાગ જો આપણે કોઈ વાત કરીએ તો એ ભાગ જે આખે આખો આપણો લેન્સ, જેને આપણે શું કહીએ છીએ નેત્રમણી. એ નેત્રમણીને જકડી રાખતા બંને સ્નાયુ, જેને આપણે કહીએ છીએ સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુઓ પછીની જો કોઈ રચના હોય બરાબર, તો એ રચના જે છે એ આવી જાય જેને આપણે કહીએ છીએ નેત્રપટલ અથવા રેટિના. ને એમાંથી છેલ્લે રહેલી ચેતા, એ ચેતાને કહેવાય દ્રષ્ટિ ચેતા. બરાબર. તો મેનમેન જેટલા પોર્શન છે, મેનમેન જેટલા મુદ્દાઓ છે એ મેં અહીંયા મુદ્દા દર્શાવેલા છે. આંખની રચના બહુ ઇઝી છે, બહુ સરળ છે, તમને ભણવાની પણ મજા આવશે, સમજવાની પણ મજા આવશે. બરાબર મિત્રો. તો મેં કીધું એટલા મુદ્દાઓ વિશેનું આપણે આખું વર્ણન કરવાનું થાય છે. તો સૌ પ્રથમ પહેલી જો આપણે વાત કરીએ તો આપણે પેલા પ્રશ્ન લખીએ અહીંયા ધ્યાન દરેકનું જરા. તો આપણે પ્રશ્ન જોઈએ પેલા. આંખની રચના જે છે બરાબર, એમાં પહેલો મુદ્દો સૌ પ્રથમ પહેલા કયો આવે છે, પારદર્શક પટલ. બરાબર. તો ક્વેશ્ચન લખું છું અહીંયા, પ્રશ્ન કઈક આવો થાય કે આંખની રચના આકૃતિ સાથે સમજાવો. બરાબર મિત્રો. તો આંખની રચના આપણે સમજાવવાની છે આકૃતિ સાથે. તો આંખ જે છે આંખના ડોળાનો આકાર, આંખના ડોળાનો આકાર કેવો છે, પેલા એ વાત આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર છે. કેવો આકાર છે, ગોળાકાર છે. જેનો વ્યાસ કેટલો છે, જેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર. કેટલું, તો કે 2.3 સેન્ટીમીટર હોય છે. આ આંખનો ડોળો છે, એ આંખના ડોળાનો આકારની વાત કરીએ તો એ આકાર કેવો છે, ગોળાકાર છે.
એનો વ્યાસ જે છે 2.3 સેન્ટીમીટર છે. હવે એના વિવિધ ભાગો જે છે એક 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 ભાગ આપણે ઉપાડતા જઈએ એના વિશે આપણે સમજતા. તો આપનો સૌપ્રથમ પહેલો ભાગ, તો આ આપણને જે ભાગ દેખાય છે જેનું નામ છે પારદર્શક પટલ. એક પારદર્શક પટલ જે છે જેનું બીજું નામ છે કોર્નિયા, બરાબર. પેલા એના વિશે તો છે શું પારદર્શક એટલે આંખ જે છે, આ આંખ, એ આંખની આગળનો આ જે પટલ છે, આ પડદો છે જેને પારદર્શક પટલ કહેવામાં આવે છે. આ પડદો જે છે બહારની તરફ ઉછળેલો હોય છે, બહારની તરફ ઉછળેલો હોવાથી, આ ભાગની વાત કરું છું, બહાર તરફ ઉછળેલો હોવાથી આટલો ભાગ, આથી તેને પારદર્શક પટલ કહીએ છીએ, બરાબર. કેવો આકારનો દેખાય છે, ભાઈ આ ગોળાકાર છે, બરાબર છે. ગોળ જો ઉછળેલો ભાગ જે છે એનું કામ શું છે, તો કે ભાઈ વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો જે છે, આપણે કોઈ પણ વસ્તુ ક્યારે જોઈ શકીએ, જયારે એ વસ્તુ ઉપર પ્રકાશ પડે, ત્યાંથી પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખમાં પહોંચે તો આપણે વસ્તુને જોઈ શકીએ. અત્યારે તમે પણ બોર્ડ ઉપર જોઈ શકતા હોય, એનું કારણ એ છે કે જયારે તમે તમારી મોબાઈલ સ્ક્રીનમાં જયારે વિડીયો જોતા હો, તો એ પ્રકાશ જે છે સ્ક્રીનમાંથી આવતો પ્રકાશ તમારી આંખ સુધી પહોંચે તો તમે જોઈ શકો. તો કોઈ પણ વસ્તુ જે છે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે, એ પ્રકાશના કિરણોની માત્રા જે છે એ માત્રા નક્કી કરવાનું કામ કોણ કરે છે, કે પારદર્શક પટલ. પારદર્શક પટલ એ કામ કરે કે ભાઈ પ્રકાશ જે છે એ પ્રકાશ જે આંખમાં પ્રવેશે છે, એ આંખમાં પ્રવેશતા પ્રકાશ જે છે એ પ્રકાશનું કંટ્રોલિંગ પાવર અથવા પ્રકાશના મોટા ભાગનું વક્રીભવન જે છે એ વક્રીભવન આ પારદર્શક પટલ દ્વારા થાય છે, બરાબર. તો પેલા આપણે એક ટોપિક સમજ્યું, એક ટોપિક વિશે લખીએ, પછી બીજો ટોપિક સમજો, બીજા ટોપિક વિશે લખશું. તો પેલા આપણે લખીએ કોને, તો કે ભાઈ પારદર્શક પટલ, બરાબર. મિત્રો ધ્યાન દે, પારદર્શક પટલ, એ પારદર્શક પટલ ને બીજા શબ્દોમાં કહેવાય કોર્નિયા, બરાબર. તો કોના હતી કે ભાઈ આંખની આગળનો આંખ જે છે એ આંખની આગળનો પારદર્શક, આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ કેવો છે, આંખની આગળને બહાર, આંખની આગળનો ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય, આખા કો મુદ્દો આપણે આકૃતિમાંથી જોઈ જોઈને લખીએ છીએ, ઉપસેલો હોય છે તેને શું કહેવામાં આવે છે, તો કે ભાઈ પારદર્શક પટલ પારદર્શક પટલ કેવો છે, કે ભાઈ તે ગોળાકાર છે, બરાબર. પારદર્શક પટલ કેવો છે, તો એના આકારની વાત કરીએ કે તે ગોળાકાર, અને એક તો ગોળાકાર ધરાય, બીજું શું છે, અને પાતળો, પારદર્શક અંતરપટલ જે છે, અંતરપટલ એટલે અંદરની ત્વચા, અંતરપટલ એટલે અંતરપટલ એટલે અંદરની ત્વચા જે છે, પારદર્શક છે અંતરપટલ જે છે એ પ્રકાશના, તો કે પાતળી જે પારદર્શક પટલ જે છે એ પારદર્શક પટલ આંતર પટલ છે, બરાબર. તો કે ગોળાકાર છે અને પારદર્શક પટલ આંતર પટલ, આંતર પટલ એટલે કે ભાઈ
આંતરજીવ છે, પ્રકાશ જીવ છે, એ પ્રકાશ આ તો કે પાતળી પારદર્શક ત્વચા, એટલે પ્રકાશ જીવ છે એ આ પાતળી પારદર્શક પટલ જીવ છે, બરાબર છે, એ પારદર્શક પટલ મારફતે આંખમાં પ્રવેશે છે. પ્રકાશ જીવ છે એ પ્રકાશ આ પારદર્શક પટલ જીવ છે, એ પારદર્શક પટલ માટે આંખમાં પ્રવેશે છે, બરાબર. ને મુખ્યત્વે પારદર્શક પટલ શું કામ કરે છે, મોટા ભાગના પ્રકાશના કિરણો જે છે એનો આંખની અંદર વગ્નિભવન કરાવે છે, બરાબર. તો કે આંખ પર પડતા પ્રકાશનો, આંખ પર પડતા જે પ્રકાશ છે પ્રકાશનું કે પારદર્શક પટલ શું કરે છે, વક્રીભવન કરે છે. તો મિત્રો આ વાત થઈ કોની, પારદર્શક પટલની. સિમ્પલ વાત છે, બહારથી ઉપસી આવેલા ભાગને પારદર્શક પટલ કહેવાય. પારદર્શક પટલ તો એ કે શું છે, કેવો આકાર છે, ગોળાકાર આકાર છે ને એક પાતળો એવો પડદો ધરાવે છે, બરાબર. બીજું કામ શું આવ્યું, બીજું કામ એ એવું કે પારદર્શક પટલ જે મોટા વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશ કરાવે છે, એનો મોટા ભાગનો પ્રયત્ન એવો હોય કે ભાઈ આંખ પર પડતા પ્રકાશ જે છે એ પ્રકાશનો પારદર્શક જે વક્રીભવન કરાવે છે, મોટા ભાગના કિરણોને આંખની અંદર પ્રવેશ કરાવે છે. ત્યારબાદનો જે મુદ્દો આવે છે આ કનિનિકા. કનિનિકા એટલે આ ભાગ જે આટલો આવે છે એ ભાગને આપણે કનિનિકા કહીએ છીએ. તો કનિનિકા જે છે શું છે, કે ભાઈ પારદર્શક પટલની પાછળના ભાગે કનિનિકા નામની આવી રચના આવેલી છે. પેલા પારદર્શક પટલ આવે એના પાછળના ભાગે કોણ આવે છે, તો કે કનિનિકા આવે છે. તો કે જે શું કરે છે, તો કે કનિનિકા જે છે બરાબર એ તો કે ઘેરા સ્નાયુમય એક પડદો છે ને જે આ કિકી જે છે એ કિકીને નાની મોટી કરવાનું કામ, એ કિકી આવે આંખની ટપકું જોવા મળે, કિકી આવે પિત બિંદુ પણ કહેવાય, એટલે નાની મોટી જે છે એ કરવાનું કામ જે છે એ કામ કોના દ્વારા થાય છે, કે કનિનિકા જે છે એ કનિનિકા દ્વારા એને નાની મોટી કરવાનું કામ કરે છે. બીજી વસ્તુ વાત કરીએ કે ભાઈ કનિનિકા જે છે એ કનિનિકાનો રંગ જેવો હોય એવો જ રંગ આપણી આંખનો પણ હોય છે, બરાબર. તો હવે નેક્સ્ટ મુદ્દો આવે, કયું, તો કે કનિનિકા કનિનિકા જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે આઈરિશ, તો કોને કહેવાય કનિનિકા, એની વાત કરીએ ભાઈ પારદર્શક પટલ જે છે એ પારદર્શક પટલની પાછળના ભાગને શું કહેવામાં આવે છે, તો કે કનિનિકા કહે છે. પારદર્શક પટલ જે છે પારદર્શક પટલના પાછળના ભાગે આવેલો જે ભાગ જે છે આ વિસ્તારને કનિનિકા કહે છે, બરાબર. તો કનિનિકા જે છે એ કામ શું કરે છે, એની રચના કેવી છે, બરાબર. તો કનિનિકા જે છે જે એક ઘેરો સ્નાયુમય એટલે સ્નાયુઓનો બને શું છે, તો એ કે પડદો છે, જે આ પડદાનું કામ શું છે, તો કે જે જી પડદો જે છે આ કનિનિકા જી છે, તો કે જે કિકી છે જેનું બીજું નામ છે પિત્તબિંદુ, એ કિકીનું કદ
નાનું મોટું કિકીનું કદ તો એ કે નાનું મોટું કરે છે. કિકીજી છે કિકીને નાનું મોટું કરવાનું કામ એ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો એ કનીનિકાનો જે રંગજી છે એ કનીનિકાના રંગ એ જ કે આંખનો રંગ દર્શાવે. કનીનિકાનો જે રંગ જે છે એ જ રંગ કોનો હોય છે? આંખનો હોય છે. બરાબર મિત્રો, હવે કનીનિકાની આ રીતે આટલો ભાગ કનીનિકાની વાત. હવે વાત એવી કોની તો કે એના પછીનું તો કે ભાઈ પિત્તબિંદુ. પિત્તબિંદુ એટલે કે કીકી. બરાબર, બીજો મુદ્દો પૂરો થયો. ત્રીજો મુદ્દો જે છે આપણે શરૂ કરીએ. ત્રીજો મુદ્દો કયો આવે છે? બરાબર, કનીનિકા. કનીનિકા બાદ હવે વાત કરીએ આપણે કીકીનો અર્થ થાય પિત્તબિંદુ. બરાબર, તો પિત્તબિંદુ જે છે એ શું છે? એટલે કનીનિકા જે છે આખો ભાગ જે છે આ કનીનિકા એના મધ્યમાં આવેલો, કનીનિકાના મધ્યમાં આવેલો એક નાના પરિવર્તનશીલ જે છિદ્ર છે, અહીંયા આવેલું એક નાનું પરિવર્તનશીલ આવું છિદ્ર જે છે એ છિદ્રને કીકી કહે છે. બરાબર, એની વ્યાખ્યા પહેલા આપણે લખીએ. કોની વાત કરી કે કનીનિકા જે છે એ કનીનિકા કનીનિકાના મધ્યમાં આવે, કનીનિકાના મધ્યમાં આવે નાના પરિવર્તનશીલ છિદ્ર છે એ છિદ્રને કીકી કહે છે. કનીનિકા જે છે એના મધ્યમાં આવે નાનું એવું જે છિદ્ર છે એ છિદ્રને શું કહેવાય? કીકી. કીકી જે છે એ તરીકે પ્રકાશ જે છે એ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. હવે પ્રકાશની એન્ટ્રી કોના દ્વારા થાય? તો કે ભાઈ પ્રકાશ જે છે એ કીકી દ્વારા શેમાં? તો આંખ જે છે આંખમાં પ્રવેશે છે. પ્રકાશનો એન્ટ્રી જે છે એ કીકી દ્વારા આંખમાં થાય છે. બરાબર, એના પછી એની વાત કરીએ તો ભાઈ કીકી જે છે એનું કામ શું છે? તો કે કીકી આંખમાં પ્રવેશતો જે પ્રકાશ છે તે કીકી આંખમાં તો જે પ્રકાશ છે એ પ્રકાશનું શું કરે છે? નિયંત્રણ કરે છે. કેવી રીતે નિયંત્રણ કરે છે? તો કે ભાઈ જ્યારે પ્રકાશ છે એ ખૂબ તેજસ્વી હોય ત્યારે કનીનિકા જે છે એ કનીનિકા કીકીને શું કરે છે? તો કે સંકોચે છે. બરાબર, ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. બે સરળ છે કે ભાઈ જયારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય વધુ હોય ત્યારે કનીનિકા જે છે એ કનીનિકા આપણે આગળ વાત કરી આ ભાગ જે છે કનીનિકા એ સંકોચી દે છે. અતિ ઓછો પ્રકાશ આંખમાં પ્રવેશે છે એના કરતા વ્યસ્ત વાત કરીએ કે જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે શું થાય છે? ત્યારે કનીનિકા જે છે એ કીકીને
સંકોચતી નથી, પરંતુ એનું શું કરે છે? વિસ્તરણ કરે છે. વિસ્તરણ કરે છે અને કીકીમાં વધુ પ્રકાશ પ્રવેશે છે. તો વાત એવી આ કે જ્યારે આ જે છે બરાબર આંખની વાત કરીએ તો કે ભાઈ નેત્રમાં કીકીજી છે સંકોચવાનું કામ કરે છે બરાબર. તો આ કાર્ય જે છે એ કાર્ય કોના દ્વારા થાય છે? કેકી જે છે એના દ્વારા જે છે આ કાર્ય કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ કે પછી તો કે હવે કે પછીનો જે ભાગ આવે છે બરાબર એ ભાગ જે છે લેન્સ. લેન્સ આખાને કહેવામાં આવે નેત્રમણી. મુદ્દા નંબર 4, મુદ્દા નંબર 4 નું નામ છે તો કે નેત્રમણી. નેત્રમણી અથવા એને બીજા શબ્દમાં કહેવામાં આવે લેન્સ બરાબર, અથવા સ્ફટિક ભાઈ લેન્સ પણ એને કહેવામાં આવે છે. તો હવે લેન્સ ની વાત કરીએ તો કે ભાઈ કર્ણિકા જે છે એ કર્ણિકાની પાછળ, કર્ણિકા જે છે એ કર્ણિકાની પાછળ તો કે નેત્રમણી આવે છે. જે બહિર્ગોળ લેન્સ છે, કર્ણિકા જે છે કર્ણિકાની પાછળ આ કર્ણિકા ને કર્ણિકાની પાછળ આવેલો આ બહિર્ગોળ લેન્સ જેને આપણે શું કહીએ છીએ નેત્રમણી કહીએ છીએ બરાબર મિત્રો. તો પહેલા આપણે હું દર્શાવી દીધું તો આપણે દર્શાવ્યું એનું સ્થાન બરાબર કે બહિર્ગોળ લેન્સ જે છે એ જે બહિર્ગોળ લેન્સ જેવી રચના છે એને આપણે એમ કહીએ છીએ નેત્રમણી અથવા લેન્સ કહીએ છીએ બરાબર. હવે એનું કામ અને રચના વિશેની વાત કરીએ તો કે તે બહિર્ગોળ લેન્સ છે તે કેવું છે તો કે પારદર્શક નરમ અને તો કે રેશમી જેલી જેવા પદાર્થો જે છે એ પદાર્થોના પ્રોટીનનો બનેલો છે. લેન્સ કોનાથી બનેલો છે? લેન્સ જે છે એ પારદર્શક છે, નરમ છે અને રેસાની જે જેલી જેવા પદાર્થો જે છે એ પદાર્થોનું જે પ્રોટીન જે છે એ પ્રોટીનનો બનેલો છે બરાબર. હવે તો કે સિલિયરી સ્નાયુઓ જે છે, નવો શબ્દ આવ્યો સિલિયરી સ્નાયુ મિત્રો યાદ છે. આ સિલિયરી સ્નાયુ જ્યારે લેન્સને જકડી રાખે લેન્સને જાડો પાતળો એટલે કે નાનો મોટો કરવાનું કામ કોણ કરે છે? સિલિયરી સ્નાયુ બરાબર. આપણે વાત કરીએ સિલિયરી સ્નાયુઓ જે છે એ સિલિયરી સ્નાયુઓ સિલિયરી સ્નાયુઓ વડે શું થાય છે તો કે જે નેત્રમણી જે છે એ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને એના જે અભિસરણ જે છે એ અભિસરણ પાવે થોડી માત્રામાં બદલી શકાય છે. મતલબ એ કે સિલિયરી સ્નાયુ વડે નેત્રમણી જે છે એ નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાથી એની તો કે અભિસરણનો જે પાવર જે છે એમાં પણ ફેરફાર કરી શકાય છે બરાબર.
હવે શું થાય છે તો કે ભાઈ નેત્રપટલ પર જે છે એ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. અહીંયા જે પ્રતિબિંબ રચાય છે અહીંયા પ્રતિબિંબ કેવું રચાય છે તો વાસ્તવિક અને ઉલટું. નેત્રપટલ જે છે આ શરીર સ્નાયુ મુદ્દો છે એના પછીના મુદ્દામાં આવે છે. કામમાં ખાલી આટલી વાત કરી છે નેત્રપટલ પર વસ્તુનું કેવું તો કે વાસ્તવિક અને ઉલટો પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. નેત્રમણીની વાત કરીએ તો નેત્રમણી શું છે તો સિમ્પલ વાત છે ભાઈ તો કે આ જે કલિનિકાના ભાગ પછી જે આવેલો ભાગ જે છે એને નેત્રમણી તો લેન્સ કહેવાય. એ જેલી જેવો પદાર્થ છે, જેલી જેવા ઘટકો પ્રોટીનનો બનેલો ભાગ છે કે જે સિલિયરી સ્નાયુ વડે જકડાયેલું હોય છે. સિલિયરી સ્નાયુ વડેની કેન્દ્ર લંબાઈ જે છે એમાં શું કરી શકાય છે ફેરફાર કરી શકાય છે. નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. બરાબર. તો મિત્રો આટલી વાત કોઈની આવી તો આટલી વાત આપણે કહી તો કે ભાઈ નેત્રમણી જે છે એની વાત કરી કે અહીંયા જે છે આ વસ્તુનું નેત્રપટલની વાત કરી છે આજ અહીંયા તો વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જે છે એ રચાય છે. અહીંયા વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે પણ એ જોવા માટે એ પ્રતિબિંબ માટે જો જવાબદાર કોઈ પરિબળ હોય જવાબદાર પરિબળ હોય એ કોણ આવે છે નેત્રમણી. બરાબર. બાકીના મુદ્દા આજે આપણે એકવાર જોઈએ પેલા આટલું જેટલું આવેલું છે એટલું તમે વ્યવસ્થિત એકવાર જોઈ લો પછી બાકીના નેક્સ્ટ મુદ્દા આપણે લઈએ. હજી આપણે બે મુદ્દા બાકી છે સિલિયરી સ્નાયુઓ અને બીજું છે નેત્રપટલ. બરાબર. આટલું જોઈ લો મિત્રો. હવે આપણે વાત કરીએ કોની કે સિલિયરી સ્નાયુ. બરાબર. આ સિલિયરી સ્નાયુ છે આ બંને સિલિયરી સ્નાયુ કામ શું છે કે લેસ જે છે એ લેસને જાડો પાતળો કરવાનું કામ આ સિલિયરી સ્નાયુઓ કરે છે. બરાબર. તો કે ભાઈ જ્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચે એટલે લેસ પાતળો બને. બરાબર છે. અને જ્યારે સિલિયરી સ્નાયુઓ ઢીલા થાય તો લેસ જે છે જાડો બને છે જેના આધારે આપણે દૂરની નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ મુદ્દા આવે કયો કે સિલિયરી સ્નાયુ મુદ્દા નંબર 5 સિલિયરી સ્નાયુ શું કે છે સિલિયરી સ્નાયુ જોઈએ કે ભાઈ નેત્રમણીને તેના સ્થાનમાં નેત્રમણી જે છે નેત્રમણી તેના સ્થાનમાં તો કે જકડી રાખતા જે સ્નાયુઓ જે છે નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા જે આ સ્નાયુમય બંધારણ સિલિયરી સ્નાયુઓ વહે છે. બરાબર. નેત્રમણી જે છે એ નેત્રમણીને એના સ્થાનમાં જકડી રાખતા જે સ્નાયુઓ જે છે એને સિલિયરી સ્નાયુઓ કહે છે. બરાબર. હવે એ આ એની વ્યાખ્યા સિલિયરી સ્નાયુઓ જે છે બરાબર એ શું કામ કરે છે કે સિલિયરી સ્નાયુઓ જે છે એનું કામ શું છે તો એ જે છે સિલિયરી સ્નાયુ એના કાર્ય બંધારણની વાત કરીએ તો કે તે એટલે કોણ સિલિયરી સ્નાયુઓ તે કે જે લેન્સ જે છે બરાબર એટલે નેત્રમણી છે
તે નેત્રમણીની જે વક્રતા છે એ વક્રતામાં તુકે ફેરફાર કરે છે, બરાબર? ફેરફાર કરી તેની જે કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. આ જે છે લેન્સ છે, એ લેન્સને જાડો પાતળો કરવો એટલે એની કેન્દ્ર લંબાઈ બદલાય છે. ને એ કામ કોણ કરે છે? તો સ્યુરિયરી સ્નાયુ. સ્યુરિયરી સ્નાયુ જે છે લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. કેવી રીતે? તો આવી રીતે કે ભાઈ સ્યુરિયરી સ્નાયુ અભિસારી પાવરો છે. પરિણામે શું થાય? પરિણામે જે દૂરની વસ્તુ જે છે એ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. શું વાત કરી કે ભાઈ જયારે સ્યુરિયરી સ્નાયુઓ ઢીલા હોય છે, રિલેક્સ હોય છે, ત્યારે લેસ જે છે બરાબર અને કેન્દ્ર લંબાઈ જે છે કેન્દ્ર લંબાઈ તો કે ઓછી હોય એટલે કે અભિસારી પાવર જે છે એ વધારે હોય છે. તેના પરિણામે શું થાય? તો ભાઈ તેના પરિણામે જેવી રીતે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય એવી રીતે અહીંયા નજીકની વસ્તુ જે છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એકમાં દૂરની વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે, એકમાં નજીકની વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે. ક્યારે આવું બની શકે છે? કે જ્યારે લેસ જે છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય ત્યારે. બાકી શરીર સ્નાયુઓ કોઈ કે આરામમાં હોય તો આપણને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય. શરીર સ્નાયુઓ જ્યારે તંગ બને ત્યારે આપણને આંખ જે છે એને નજીકની વસ્તુ જે છે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તો પાંચમો. હવે વાત કરીએ આપણે મુદ્દા નંબર 6. હવે એના પછીની વાત કરીએ કે સ્યુરિયરી સ્નાયુ પૂરું. સ્યુરિયરી સ્નાયુ પૂરું આપણે સીધા આવે આ ભાગ આવે પાછળ જેને આપણે હું નામ આપીએ છીએ નેત્રપટલ અથવા રેટિના. તો નેક્સ્ટ મુદ્દો આવ્યો કયો? તો કે નેત્રપટલ.
અથવા જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ કે નેત્રપટલ એટલે રેટિના. હવે રેટિનાની વાત કરીએ આપણે તો રેટિના કઈ રીતે આપણને અસર કરવી જોઈએ, બરાબર? તો કે આંખનો જે લેન્સ જે છે એ લેન્સ માંથી પાછળના ભાગે એક ડોળા જવો પાછળનો ભાગમાં જે છે અહીં એક વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. કેવું? તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જે ભાગમાં રહે છે એ આ જે ભાગ જે છે એ ભાગને આપણે શું કહીએ છીએ, નેત્રપટલ અથવા રેટિના કહીએ છીએ, બરાબર? તો નેત્રપટલ અથવા રેટિનાની વાત કરીએ તો કે આંખના આંખનો જે લેન્સ છે એ લેન્સની પાછળ, બરાબર? આ આંખનો લેન્સ છે, લેન્સની પાછળ વસ્તુ સ્પષ્ટ ક્યારે દેખાય? જ્યારે અહીંથી આવતા પ્રકાશના કિરણો જે છે એક્ઝેક્ટ રેટિના પર જ પડે તો આપણે સ્પષ્ટ દેખાય, નહીં નહીં પાછળ, નહીં નહીં આગળ. જયારે એવું આગળ પાછળ દેખાય ત્યારે આપણે બે પ્રકારની ખામી આવે, લઘુ દ્રષ્ટિ ખામી અને ગૂઢ દ્રષ્ટિ ખામી. એટલે એક્ઝેક્ટ રેટિના પર જ પ્રકાશના કિરણો પડવા જોઈએ. આંખના લેન્સ જે છે આંખના લેન્સ ની પાછળ અને આંખના જે ડોળા છે એ આંખના ડોળાને કે પાછળના ભાગમાં, બરાબર, એક પડદો હોય છે જેને શું કહેવામાં આવે, નેત્રપટલ કહે છે, બરાબર? તો એ કે નેત્રપટલનું કામ શું છે? તો કે જેના પર નેત્રપટલ જે છે એના પર તો કે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. અહીં જે પ્રતિબિંબ રચાય છે એ કેવું છે? વાસ્તવિક પ્રતિબિંબ છે અને ઉલટું પ્રતિબિંબ જે છે એ જોવા મળે છે, બરાબર? તો કે નેત્રપટલ એ કેવું છે? નેત્રપટલ જે છે અત્યંત નાજુક પડદો છે. ભાઈ જે આંખની પાછળની આ પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબની વાત હજી આપણે કરી હતી કે જે આંખની પાછળની તો કે સમગ્ર વક્ર સપાટી જે છે એ સમગ્ર વક્ર સપાટીને આચ્છાદિત કરે છે અને તે વિપુલ માત્રામાં તરીકે પ્રકાશસંવેદી કોષો ધરાવે છે. તો આ જે છે એ સમગ્ર વક્ર સપાટી આચ્છાદિત કરે છે, આવરી લે છે ને શું ધરાવે છે? પ્રકાશસંવેદી કોષો જે છે એ પ્રકાશસંવેદી કોષો ધરાવે છે. જે આ કોષો ધરાવે છે કોષોના નામ આપણે આપી દઈએ તો એક કોષ જે છે એનું નામ છે દંડ કોષો અને બીજા કોષોનું નામ છે શંકુ કોષો. મિત્રો તમે ધોરણ 12માં જ્યારે આવશો ત્યારે આના વિશે વિસ્તૃત ભણશો. અત્યારે ખાલી હું તમને જસ્ટ માહિતી આપી દઉં છું કે આ જે છે આ પ્રકાર જે રેટિના જે છે નેત્રપટલ જે છે એ નેત્રપટલ ઉપર પ્રકાશના સંવેદી કોષો પ્રકાશને ગ્રહણ કરતા કોષો આવેલા હોય છે. જે કોષોના નામ કયા કોષો છે તો દંડ કોષો અને બીજા કોષોનું નામ છે શંકુ કોષો. રોશ એટલે કે પ્રકાશની હાજરી જે છે એ પ્રકાશની હાજરીની વાત કરીએ તો કે ભાઈ પ્રકાશની કઈ કે હાજરીમાં હાજરીથી આ પ્રકાશ સંવેદી જે કોષો છે બંને દંડ કોષો શંકુ કોષો એ
સક્રિય બને છે. પ્રકાશની હાજરી ત્યાં બંને કોષો જે છે કેવા થઈ જાય, સક્રિય બને છે અને વિદ્યુત સંદેશો જે છે એ વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરે છે. અને આ વિદ્યુત જે સંદેશા છે એ સંદેશા દ્રષ્ટિ ચેતા મારફતે મગજને પહોંચાડાય છે. જો મિત્રો અહીંયા જેવા પ્રકાશના કિરણો આવે એટલે અહીંયા રહેલા બે કોષો કે શંકુ કોષ અને દંડ કોષ આ બંને કાર્યરત થઈ જાય ને અહીંયા કોઈ કે વિદ્યુત સંકેતો કહીએ, એ વિદ્યુત સંકેતો દ્રષ્ટિ ચેતા આના દ્વારા ક્યાં કે મગજમાં પહોંચાડવામાં આવે છે. ને ખરેખર જે ચિત્ર આપણે જોઈ પેલા ઊંધું હોય મગજ ઊંધા ચિત્ર ચતો કરે છે. વિચાર કરો મગજની સ્પીડ કેવી જબરી છે. બાજાજી જોવે ત્યાં તો એ ચિત્ર ચતો કરી પાછું પણ મોકલી દે છે, બરાબર. તો આ વાત કે મગજમાં પહોંચાડવા આ સોરી આવી રીતે દ્રષ્ટિ ચેતા જે છે દ્રષ્ટિ ચેતા મારફતે મગજમાં પહોંચાડાય છે. મગજ શું કામ કરે છે? તો મગજ જે છે મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે. મગજ જોવે કે આ કોનો ફોટો છે, ગાય છે, ભેંસ છે, ટ્રસ છે, મોબાઈલ છે, કયો વ્યક્તિ છે, શું છે, શું નહીં, અર્થઘટન કરે છે. અને છેવટે આપણે વસ્તુને એનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. જે દ્રષ્ટિ ચેતા છે એ દ્રષ્ટિ ચેતા નું કાર્ય જો કામ આવી ગયું છે કે એ સંદેશાઓને મગજમાં પહોંચાડે, મગજ એનું અર્થઘટન કરે અને આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. છતાં પણ આપણે છેલ્લો મુદ્દો લખી નાખીએ. છેલ્લો લાસ્ટ મુદ્દો કે દ્રષ્ટિ ચેતા. દ્રષ્ટિ ચેતા શું કામ કરે? કે ભાઈ વિદ્યુત જે છે એ વિદ્યુત સંદેશા અથવા વિદ્યુત સંદેશ દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલ થી મગજ સુધી પહોંચાડાય છે. જ્યાં વસ્તુના પ્રતિબિંબની દ્રષ્ટિ ચેતા જે વિદ્યુત સંદેશા જે છે વિદ્યુત સંદેશા બરાબર છે. દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલ જે છે નેત્રપટલ થી કોઈ કે મગજ સુધી પહોંચાડે, મગજ જે છે વસ્તુનું પ્રતિબિંબ ઓળખે છે, બરાબર. તો સૌ પ્રથમ પહેલું આવ્યું પારદર્શક પટલ, મુકેલા ભાગને પારદર્શક પટલ કહેવાય. પછી પારદર્શક પટલ વસ્તુમાંથી આવતા મેક્સિમમ પ્રકાશને કવર કરે. પારદર્શક પટલ પછી પ્રકાર છે પીકીમાં, બરાબર છે. તો એ કહેવાય પારદર્શક પટલ પછી સોરી કણિમિકા જે છે, કણિમિકાનું કામ શું છે? પીકી જે છે અને નાની મોટી કરવાનું કામ કરે છે. પીકી જે છે વસ્તુમાંથી આવતા તમામે તમામ પ્રકાશને ગ્રહણ કરે છે. એ પ્રકાશને પછી પહોંચાડવામાં આવે કે નેત્રમણીમાં, લેન્સમાં, લેન્સમાંથી પ્રકાશ જાય છે ત્યાં નેત્રપટલ પર, રેટિના પર, રેટિના ઉપર જેવો પ્રકાશ જાય એટલે એના કોષો શંકુ કોષ ને દંડ કોષ કાર્યરત થાય. એ જે છે એ પ્રકાશને વિદ્યુત સંકેતોમાં ફેરવે, વિદ્યુત સંકેત જે છે એ સંદેશો લઈ ને દ્રષ્ટિ ચેતા જે છે એ સંદેશાને મગજમાં પહોંચાડે. મગજમાં એ આખા ખર વસ્તુ જે છે વિદ્યુત સંકેતો છે એનું અર્થઘટન થાય. મગજ જે છે એ વાસ્તવિક ચિત્ર ઉલટું ચિત્ર ને ચતુ કરે છે અને વસ્તુને ઓળખી શકે છે. પણ મિત્રો આટલી ક્રિયા જે છે આપણા મગજમાં થાય છે, આપણે આંખ જે છે આટલી ક્રિયાઓમાંથી પસાર થાય છે ત્યારે આપણે કોઈ વસ્તુ દેખાય છે, બરાબર મિત્રો. હવે આના પછી નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે ભણશું કે ભાઈ કઈ રીતે આંખ જે છે બરાબર એમાં ખામી ઉત્પન્ન થાય છે. એની પહેલા આપણે બાકીના ટોપિક વ્યવસ્થિત જોઈ લઈએ, બરાબર. આજનો આપણો ટોપિક જે છે આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થયો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે એની ખામીઓ વિશે ચર્ચા કરશું.